પાદરામાં લારીઓ તેમજ ફ્રૂટ વિતરક દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું. પાદરામાં સરદાર પટેલ શાક માર્કેટ પાસે લારી ગલ્લા ધારકો તેમજ ફ્રૂટ વિતરકો દ્વારા સરદાર પટેલ શાક માર્કેટ 4 રસ્તા પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નેશનલ હોકર ફેડરેશનના અગ્રણી તથા સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પાદરા માર્કેટ 4 રસ્તા પાસે તેમજ ફૂલબાગ વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. આજ રોજ પાદરા શાક માર્કેટ, ફૂલબાગ, જગતનાકા અને શાક માર્કેટમાં આજે અમે લારી પથારાવાળાએ સફાઈ અભિયાનનો એક પ્રોગ્રામ રાખેલું છે અને આ રોજેરોજ સફાઈ અભિયાન રાખીશું. જે તે ટાઈમ પર અમારા જે કંઈ વિરોધી હશે એ કહેતા હતા કે આ લોકો કચરો કરે છે, ફૂલબાગને 3.5 કરોડ રૂપિયાનો ખર્ચે બનાવ્યો છે તો કચરો કરે છે. અમે કચરો કરતા નહીં, અમે એમને બતાવવા માંડ્યા કે અમે સફાઈ રાખીએ છીએ ને અમે પોતે વેરા ભરીએ છીએ. ટોટલ લારીઓવાળા વેરાથી લઈને બધું ભરીએ છીએ, એમાં સફાઈ કરીને અમે આપીએ છીએ. તોય છતાં કોઈ નગરપાલિકા મદદ કરતી નથી. આજે અમે પોતે સફાઈ અભિયાનનું પ્રોગ્રામ રાખેલું છે. કયા કયા વિસ્તારમાં રાખવાનું? કયા ફૂલબાગ, જગતનાકા ને સરદાર શાક માર્કેટના આવનારા દિવસે આખા પાદરામાં લારીઓવાળા આ કામ કરશે ને અમે એમને પ્રોત્સાહન આપીશું.